આ તરફ વડોદરામાં પણ ડોક્ટરોની હડતાલ યથાવત છે. વડોદરા મેડિકલ કોલેજમાં SSGના 600થી વધુ તબીબો હડતાલમાં જોડાયા છે. કોલેજના લેક્ચર હોલમાં એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. લેક્ચર હોલમાં એકત્ર થયેલા તબીબો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ગઈકાલથી હડતાલ પર ઉતરેલા તબીબોએ આજે પણ હડતાલ જારી રાખી છે. SSG હોસ્પિટલ, જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, તે તમામ તબીબો આજે હડતાલ પર ઉતર્યા છે અને સરકારને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજા દિવસની શું સ્થિતિ છે? ગઈકાલથી હડતાલ શરૂ કરેલી છે, આજે શું પરિસ્થિતિ છે? સરકાર તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો? આ અમારી લડત કાં તો આ સમસ્યાઓ 2012થી ચાલે છે. 2012થી આશરે 4 મુખ્યમંત્રી, 6 હેલ્થ મિનિસ્ટર, 6 હેલ્થ સેક્રેટરી અને 4 હેલ્થ કમિશનર બદલાઈ ચૂકેલા છે, તો પણ અમારા પ્રશ્નોનો કોઈ નિવેડો આવતો નથી. વારંવાર અમે સરકારને રજૂઆત કરવા છતાં સરકારે અલગ અલગ સમયે 15 દિવસ, 20 દિવસ, મહિનો સમય માગતા માગતા એ લોકોએ એવી બાંહેધરી આપેલી કે વિવિધ પ્રકારના તમારા પગાર રિલેટેડ સેવા વિષયક મુદ્દાઓને લઈને હુકમો બહાર પાડીશું, જે આજ દિન સુધી આવ્યા નથી. એટલે કે આખા ગુજરાતમાં અત્યારે ગવર્મેન્ટ મેડિકલ ટીચર એટલે મેડિકલ કોલેજના ટીચર, GMERS મેડિકલ કોલેજના ટીચર્સ, ઇન સર્વિસ એટલે ગામડામાં અને સિટીમાં જે રૂરલ એરિયામાં ગવર્મેન્ટ સર્વિસ કરતા ડૉક્ટર્સ અને ESISના ડૉક્ટર, તમામ ભેગા થઈને, તમામ સંગઠનો ભેગા થઈને ગુજરાત ગવર્મેન્ટ ડૉક્ટર એસોસિએશન એટલે GGDF આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાનું એલાન કરેલું છે, જે ગઈકાલથી ચાલુ થયેલી છે. હડતાલના ભાગરૂપે આજ સુધી સરકારનો કોઈ પણ પ્રતિક્રિયા આવી નથી. સરકાર હજી પણ બહેરી થઈને બેઠી છે અને અમારા મુદ્દાઓ બહુ નોર્મલ છે, જેવા કે સેવા વિષયક, જેવા કે સેવા સળંગ, સેવા વિનિયમિત, અમને જે NPA નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ મળવું જોઈએ, જે કેન્દ્ર સરકારના ધારાધોરણ અનુસાર અમને મળવું જોઈએ, એ અમને આપવામાં આજ દિન સુધી નથી આવ્યું. આજે છઠ્ઠામાંથી 7મું પગાર પણ ચાલુ થયાના 7 થી 8 વર્ષ થઈ ચૂક્યા છે, પણ અમને એક પણ દિવસનો NPA 7મા પગાર પંચનો આજ દિન સુધી અપાવ્યો નથી અને એનું એરિયાસ પણ તંતન 4-4 વર્ષ સુધી ઠેલાવવામાં આવે છે. 2 હપ્તા 5 હપ્તાનું કહેવામાં આવે છે સરકાર દ્વારા, છતાં સુધી એક પણ હપ્તો આપવામાં નથી આવતો. દિવસે ને દિવસે જે ટીચરની ખોટ વર્તાય છે એમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નવા ડોક્ટર્સને મૂકવામાં આવે છે, જે એકદમ ઓછા પેમેન્ટ સ્કેલ પર મૂકવામાં આવે છે, જેથી કરીને સરકારને આર્થિક ભારણ ઓછું થાય. એટલે સરકાર ફક્ત ને ફક્ત પોતાના આર્થિક ભારણનું વિચારે છે, જાહેર જનતાને લગતી અને હેલ્થ વિષયક સેવાઓનું જરાક પણ વિચારતી નથી. આવું ચાલતું રહ્યું, કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલતી રહી, ડોક્ટરો પર અવિશ્વાસની નીતિ ચાલુ રહી, તો ભવિષ્યમાં હેલ્થ સેક્ટર ગુજરાતમાં ખરડાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ગઈકાલથી હડતાલ શરૂ કરી, અત્યાર સુધી સરકાર તરફથી શું રિસ્પોન્સ મળ્યો છે અને આગળની રણનીતિ શું છે? સરકાર તરફથી અમને કોઈ રિસ્પોન્સ આજ સુધી મળેલ નથી. સ્ટ્રાઇક આજે ચાલુ જ છે. મેડિકલ ટીચર્સ, ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન, ESS, GMERS ફેકલ્ટી એસોસિએશન અને Class 2 મેડિકલ ઓફિસર એસોસિએશનના બધા જ મેમ્બરો અત્યારે સ્ટ્રાઇક પર જ છે અને હજુ જ્યાં સુધી લેખિતમાં અમારી માંગણીના આદેશો ન આવે ત્યાં સુધી આ રીતે ચાલુ રહેશે. ગઈકાલે તમે હડતાલ પાડી હતી, કેટલાક દર્દીઓને તકલીફ પડી હતી, બીજા દિવસે સતત દર્દીઓને તકલીફ પડી રહી છે. દર્દીઓને તકલીફ પડવા માટે થઈને અત્યારે રેસિડેન્ટ ડોક્ટરો ત્યાં હાજર છે અને કોન્ટ્રાક્ચ્યુઅલ ટીચર્સ છે, જે લોકો સરકારે ડિપ્લોય કર્યા છે એ લોકો ફરજ બજાવી રહ્યા છે. વધુમાં કહી દઉં કે ડોક્ટરની એકલાની જ જવાબદારી પેશન્ટની નથી, સરકારની પણ જવાબદારી છે. સરકારે પોતાના કર્મચારીઓનું વ્યાજબી અને ન્યાયી માંગણીઓને સંતોષવી જોઈએ. અમારી એક પણ ડિમાન્ડ ખોટી નથી. સરકારે વારંવાર અમારી ડિમાન્ડ સાચી છે અને વ્યાજબી છે એવું સ્વીકારેલું છે, ત્યારબાદ બી તેના લેખિતમાં આદેશો નહીં થતા આ પરિસ્થિતિ ઉભી થઈ. અનેક વખત હડતાલો પડી હતી, આ વખતની હડતાલ પાછી વાટાઘાટો પછી પાછી ખેંચી લેવામાં આવશે કે યથાવત રહે? ફરી કહું છું કે જ્યાં સુધી અમારી માંગણીઓના લેખિતમાં આદેશો નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. આ વખતે ડોક્ટરો આક્રમક મૂડમાં છે, દર વખતે ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ જે સરકાર દ્વારા
જે આશ્વાસનો છે તેને પરિપૂર્ણ કરવામાં નથી આવતા, પરંતુ આ વખતે ડોક્ટરો લડી લેવાના મૂડમાં છે અને તેની સીધી અસર તબીબી સેવા ઉપર પડશે અને દર્દીઓને હાલાકી પડશે. રાજ્ય સરકારે વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે કે જેથી દર્દીઓને કોઈ હાલાકી ન પડે. કેમેરામેન નિકિત સોની સાથે ઇનુસ ગાઝી, ટીવી.